Hello friends, welcome to the GTU studies and the subject machine design, and the chapter is worm gear pads. For the topic numerical of worm gear pads, means worm and worm gear pads je apne previous two video lecture ma ena vishe study karelu eno aaje numerical solve karta sikhis. Ena mate ni requirement e che ke je nomenclature valo video che plus eno je designation ane design valo je video che worm gear pads no એ જોઈ લેજો સરખી રીતે, જેથી કરીને ન્યુમેરિકલ જે તમને સરસ રીતે સમજાય જાય. બીજું એ સાથે સાથે તમારે કરવાનું છે કે પેપર અને પેન લઈને બેસજો. તમે હું જે આન્સર લાવું છું એ પણ તમે કેલ્ક્યુલેટ કરતા જાજો, જેથી કરીને આન્સર વેરીફાઈ થતો જાય. અને કોઈ આન્સરમાં વેરીએશન આવે છે તો મને જણાવજો, તો એ શું કામ તમારે એવું આવ્યું, અથવા તમારી ભૂલ ક્યાં છે, અથવા કઈ રીતે એને પરફેક્ટ લાવવો જોઈએ એ હું તમને જણાવી શકું. રેડી? તો આજનો આપણો ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ. વોર્મ એન્ડ વોર્મ ગિયર પેડ્સ જે જીટીયુના અંદર પૂછાઈ ગયેલો ન્યુમેરિકલ જ છે, જેની હું તમને રકમ છે એ અહીંયા વાંચું છું. એ પહેલાં વોર્મ એન્ડ વોર્મ ગિયર પેડનો જ એક્ઝામ્પલ છે એ તમને કઈ રીતે ખબર પડશે, તો રકમ છે આખી વાંચશો તો એની અંદર આવો કોઈક વર્ડ આવશે, વોર્મ અને ગિયર. તો વોર્મ અને વોર્મ ગિયર આ બે કમ્પોનન્ટ હોય એટલે વોર્મ ગિયરનો ન્યુમેરિકલ છે એનો તમને હવે આઈડિયા આવી જશે. હવે આટલી ખબર પડ્યા પછી હવે આપણે રકમ જે છે શાંતિથી વાંચીને પહેલા ડેટા ગીવન છે એઝ્યુમ કરીને ડિફાઈન કરી દઈએ. સ્પીડ રિડ્યુસર યુનિટ ઇઝ ટુ બી ડિઝાઇન ફોર એન ઇનપુટ ઓફ 2 kW. વોર્મ ગિયરમાં સ્પીડ રિડ્યુસર યુનિટ એ જ કહેવાય એને, એટલે કોઈ એમાં કન્ફ્યુઝન નથી. જે પાવર જે છે ઇનપુટ પાવર આપેલો છે કે કેટલો પાવર તમારે ટ્રાન્સમિટ કરાવવો છે, 2 kW, અને એને ઇનપુટ પાવર કહેવાય. તો મેં એટલે જ કીધું કે તમે પ્રીવિયસ ટુ વિડીયોઝ જોઈ લેશો તો એમાં મેં કીધું તો બે ટાઈપના પાવર આવશે, એક ઇનપુટ પાવર અને એક આઉટપુટ પાવર, એટલે PI તમને આપેલું છે. કેટલું આપેલું છે? 1600 RPM એ રોટેટ કરે છે. તો આ કોની સ્પીડ થઈ, વોર્મની કે વોર્મ ગિયરની? તો સૌથી પહેલાં સ્પીડ છે વોર્મની જ આપેલી હોય, જેમાંથી તમારે મોશન છે ટ્રાન્સમિટ કરવાની છે ગિયરમાં, એટલે આ વોર્મની સ્પીડ છે 1600 RPM. રેડી? તો વેલોસિટી રેશિયો ઇઝ 25, જેને આપણે ગિયર રેશિયો પણ કહીએ છીએ, એટલે એ આપેલો છે 25, જેનો સિમ્બોલ આપણે G આપીએ છીએ. ધ વોર્મ ઇઝ ટુ બી મેડ ઓફ હાર્ડન સ્ટીલ. વોર્મ છે કયા મટીરિયલનું બનેલું છે એ ખાસ લખી રાખવું, કારણ કે જ્યારે પણ આપણને જરૂર પડશે ત્યારે આપણે ડેટા છે એ મશીન ડિઝાઇન ડેટા બુકમાંથી હાર્ડન સ્ટીલ માટેના લઈ શકીએ. અને ગિયર છે શેમાંથી બનેલો છે એ ખાસ જોઈ લેવું, જેથી કરીને ગિયરના જે ડેટા છે એ ડેટા બુકમાંથી આ મટીરિયલના લઈ શકીએ. જેમ કે કયું આપેલું છે? ફોસ્ફરસ બોન્ચ. રેડી? હેવિંગ અ સ્ટેટિક સ્ટ્રેસ ઓફ 70 MPa, એટલે કે 70 MPa જે સ્ટેટિક સ્ટ્રેસ આપેલો છે. અને મેં તમને ડિઝાઇનની અંદર કીધું હતું સ્ટ્રેસ છે એ સ્ટેટિક મીન્સ બેન્ડિંગ જ થયો, જે ગિયર છે આપણે બેન્ડિંગ તરીકે એઝ્યુમ કરીએ છીએ. એટલે પણ હવે વોર્મનો થશે કે વોર્મ ગિયરનો થશે, તો મેં કીધું એમ કે ઓલવેઝ વોર્મ ગિયર ઉપર જ સ્ટ્રેસ પ્રોડ્યુસ થતો હોય છે, એટલે સિગ્મા બી જી ડાયરેક્ટ લઈ લેશું, 70 MPa, ઓર જો તમે એને કન્વર્ટ કરતા હો તો 70 Nm² કન્વર્ટ કરી શકો છો. રેડી? હવે આગળના ડેટા જોઈએ. બીજું શું કીધું છે? ધ એપ્રોક્સિમેટ ડિસ્ટન્સ બિટવીન 2 શાફ્ટ ઇઝ 120 mm, એટલે કે બે શાફ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે સેન્ટર ડિસ્ટન્સ કેટલું આપેલું છે? 120 mm. રેડી? નેક્સ્ટ, ટેકિંગ અ વેલોસિટી ફેક્ટર CV, જેને આપણે આપણી ડિઝાઇન માટે KV કહીએ છીએ, કેટલું આપેલું છે? 6/6+V. તમે CV કહેતા હો તો CV જ લખજો ઇક્વેશનમાં, ને મારી જેમ KV કહેતા હોય તો KV લખશો. ટૂથ ફોર્મ ફેક્ટર Y ઇઝ ઇક્વલ ટુ _ 0.912 -0.154 અપોન નંબર ઓફ ટીથ. એ ઓલવેઝ કોના આવશે? ગિયરના જ આવશે, કારણ કે વોર્મ ઉપર નંબર ઓફ ટીથ છે એ કોઈથી લેવાના નથી, એટલે અહીંયા ZZ. આ જે ઇક્વેશન છે સ્મોલ Y નું છે, આપણે ઇક્વેશનમાં ક્યારે યુઝ કરશું એ ત્યારે હું ફરી વાર કહીશ તમને. એન્ડ વિયર ફેક્ટર ઇઝ 0.7, જેને આપણે કહીએ છીએ K. કયા ઇક્વેશનમાં વિયર સ્ટ્રેન્થમાં? અહીં હું તમને કહીશ, ડિઝાઇનના પ્રીવિયસ વિડીયોમાં મેં તમને સમજાવ્યું છે કે FW નું જે ઇક્વેશન છે એમાં જે K આવે છે જેને વિયર ફેક્ટર કહેવાય, એ K આપેલો છે.
શું ફાઇન્ડ કરવાનું કીધું છે? સ્ટાન્ડર્ડ મોડ્યુલ ઓફ ગિયર એટલે કે એમ, ફેસ વિડ્થ ઓફ ધી ગિયર એટલે કે બી, એન્ડ લેન્થ ઓફ ધી વોર્મ જેને કહીએ છીએ આપણે એલ ડબલ્યુ. રેડી? એન્ડ ચેક ધ ડિઝાઇન ફોર વિયર લોડ, એટલે વિયર લોડ માટે ડિઝાઇન છે એ ચેક કરવાની છે. એન્ડ ટેક ટૂથ સિસ્ટમ 20 ડિગ્રી ફૂલ ડેફ્થ ઇન્વોલ્યુટ, એટલે કે ફાય આપેલો છે 20 ડિગ્રી ફૂલ ડેફ્થ ઇન્વોલ્યુટ, એ આપણે નોર્મલ એંગલ જ લેશું, કારણ કે વોર્મ એન્ડ વોર્મ ગિયરની અંદર આપણે એને નોર્મલ પ્રેશર એંગલ કહીએ છીએ. તો આટલા ડેટાનો યુઝ કરવાનો છે હવે. તો હવે આપણે ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ. રેડી? ન્યુમેરિકલ સોલ્વ કઈ રીતે કરશો સ્ટેપ બાય સ્ટેપ એ ખાસ ધ્યાન દેજો, બાકી તો ઇક્વેશન છે એ મળી રહેશે. પ્રોસિજર ખાલી ખબર હોય એટલે તમારો ન્યુમેરિકલ સોલ્વ. તો ફર્સ્ટ સ્ટેપ, તમને નંબર ઓફ ટીથ આપેલા છે ગિયરના, તો નંબર ઓફ સ્ટાર્ટ્સ ઓન વોર્મ જોશે, જેના માટે ગિયર રેશિયો આપેલો હોવો જોઈએ. અને ગિયર રેશિયો કેટલો આપેલો છે? 25. હવે 25 ગિયર રેશિયો છે, એનામાં માટે નંબર ઓફ સ્ટાર્ટ્સ કેટલા લેશો, જેને આપણે ઝેડ ડબલ્યુ કહીએ છીએ. ગિયર રેશિયો 25 માટે નંબર ઓફ સ્ટાર્ટ્સ કેવી રીતે લેવાનું, તો એની અંદર હવે જઈએ મશીન ડિઝાઇન ડેટા બુકમાં, એમાં હું તમને સમજાવતો જાઉં. તો સૌથી પહેલાં તો પહેલી વાર આ ચેપ્ટરનું મશીન ડિઝાઇન ડેટા બુક બતાવું છું, એટલે પહેલી વાર કહી દઉં વોર્મ ગિયર ડિઝાઇન. આ જે છે મશીન ડિઝાઇન ડેટા બુક બાય વીબી ભંડારી, જેમાં 23rd ચેપ્ટર છે વોર્મ ગિયર ડિઝાઇનનું, જેમાં તમને સ્ટાર્ટિંગમાં નોમેન્ક્લેચર આપેલા છે બધા. હવે ત્યાં પેજ ફેરવશો એટલે તમને એક ટેબલ જોવા મળતું હોવું જોઈએ, જેમાં તમારો સ્પીડ રેશિયો અથવા ગિયર રેશિયો આપેલો હોય છે, જેના માટે નંબર ઓફ સ્ટાર્ટ્સ કીધેલા હોય છે. એ તમને અહીંયા જો બતાવી દઉં છું, છે ટેબલ નંબર 23.4, રિકમેન્ડેડ નંબર ઓફ સ્ટાર્ટ્સ ઓન વોર્મ. સ્પીડ રેશિયો આટલો હોય તો નંબર ઓફ સ્ટાર્ટ્સ એટલા લેવાના. આપણો સ્પીડ રેશિયો કેની અંદર આવે છે એમાં જોવો તો 25 છે, તો 16 to 25 હોય ત્યારે નંબર ઓફ સ્ટાર્ટ્સ છે એ 2 લઈ લેવાના. આ કોઈ દી આપેલું નહીં હોય, એઝ્યુમ જ કરી લેવાનું. પણ એઝ્યુમ કઈ રીતે કરશો? મશીન ડિઝાઇન ડેટા બુકનો યુઝ કરીને. એટલે મશીન ડિઝાઇન ડેટા બુકમાંથી જાણવા મળ્યું કે નંબર ઓફ સ્ટાર્ટ્સ છે એ 2 લેવાના છે. હવે ગિયર રેશિયોનું ઇક્વેશન શું આવે? ઝેડઝી અપોન ઝેડ ડબલ્યુ. ઝેડ ઝી મારે ફાઇન્ડ કરવાનું છે, ઝેડ ડબલ્યુ મને મળી ગયું 2. જી કેટલો આપેલો છે? 25. એટલે આના ઉપરથી ઝેડ ઝી ઇઝ ઇક્વલ ટુ 25Z ઇન્ટુ ઝેડ ડબલ્યુ 2, એટલે ઝેડ ઝી મને મળી જશે 50. એટલે આ કોના માટે ફાઇન કર્યું? નંબર ઓફ ટીથ ઓન ગિયર ફાઇન કરવા માટે કર્યું. રેડી? હવે આપણે ફાઇન કરવું છે મોડ્યુલ. મોડ્યુલ ફાઇન કરવા માટે આપણને ખબર છે આપણે બેન્ડિંગ સ્ટ્રેન્થના ઇક્વેશનનો યુઝ કરતા હોઈએ. રેડી? પછી વિયર સ્ટ્રેન્થ કરીએ, પછી ઇફેક્ટિવ લોડ કરીએ, અને એના ઉપરથી કંઈક મોડ્યુલ મળતું હોય. પણ અહીંયા તમને એક અલગ ડેટા આપેલો છે, એ સેન્ટર ડિસ્ટન્સ. એ અત્યાર સુધી સ્પર ગિયરમાં, હેલિકલ ગિયરમાં, બિવેલ ગિયરમાં એ જે આપણે ન્યુમેરિકલ લીધા એમાં નહોતા આપેલા, એટલે આપણે કંઈક મોડ્યુલની અલગ પ્રોસેસ કરવી પડતી. પણ આની અંદર સેન્ટર ડિસ્ટન્સ આપેલું છે, અને સેન્ટર ડિસ્ટન્સનું ઇક્વેશન થાય ડીપી બાય ડીજી બાય 2. આ સ્પર ગિયરને એના માટે છે. અહીંયા આપણે જો વોર્મ કહેતા હોઈએ તો અહીંયા ડબલ્યુ લેવાનું છે, એટલું યાદ રાખજો. એટલે સ્પર ગિયરને એના માટે સાચું છે, પણ વોર્મ એન્ડ વોર ગિયર માટે પિનિયનની જગ્યાએ વોર્મ હોય, એટલે ડી ડબલ્યુ પ્લસ ડીજી બાય 2 લેવાનું. અને આ ઇક્વેશન મેં નોમેનક્લેચર ટર્મિનોલોજી ઓફ વોર્મ ગિયરવાળા વિડીયોની અંદર મેં સમજાવેલું છે. ત્યાં ડી ડબલ્યુ એટલે મેં કીધું હતું MQ, પ્લસ ડીજી એટલે મેં કીધું હતું MZZ અને બાય 2. એટલે અહીંયા મોડ્યુલ છે કોમન નીકળશે ક્યુ પ્લસ ZZ અને ડિવાઈડેડ બાય 2. આવું કંઈક ઇક્વેશન તમને મળશે. હવે તમારે શું કરવાનું છે? તો તમારે હવે આગળ વિચારવાનું છે કે કયા કયા ડેટા છે આપેલા છે ને કયા મિસિંગ છે. રેડી? તો સૌથી પહેલાં જુઓ, અહીંયા એમ છે એ ફાઇન્ડ કરવો છે, એ છે એ મને આપેલું છે, ક્યુ નથી, ZZ ઉપર જ મેળવ્યું. તો હવે આપણે ક્યુની વાત કરવાની છે. ક્યુ એટલે શું થાય? ડાયામેટ્રલ ક્વોશન્ટ. ડાયામેટ્રલ ક્વોશન્ટ છે કેટલો એઝ્યુમ કરવો? તો એ જ મેઇન છે તમારે, ડાયામેટ્રલ ક્વોશન્ટ છે એ ડેઝિગ્નેશનમાં જવું પડે. ડેઝિગ્નેશનની અંદર જાઓ, ડેઝિગ્નેશનની અંદર વિચારો કે 25 તમારો ટ્રાન્સમિશન રેશિયો છે, ગિયર રેશિયો. રેડી? આ ટેબલ છે કોનું એ કહી દઉં પહેલાં, ડેઝિગ્નેશનનું છે,
जे मैं प्रीवियस विडियो नी अंदर ZW ZZ QM तरीके डिफाइन कर्यु तो अहीं खाली Z1 Z2 कीधेलुं छे एटलो चेन्ज छे। आपणो अहीं पहेली कॉलम जो एमां गियर रेशियो कयो छे ई सिलेक्ट करो 25। एमां आगळ वधो, सौथी पहेली जे छे वेल्यू ई 2 होवी जोईए, ZW छे એટલે તો આ રહી 2। ઈ 2 ની અંદર હવે તમારે આગળ વધવાનું છે, તો 2 ની અંદર તમારો જે ZG છે કેટલો છે, 50 છે, 49 છે, 51 છે, 49 છે, એટલે આમાંથી 50 એકઈ નથી। તો આની સિવાયની વેલ્યુ છે જો તો આમાંથી એકાદી લેવી પડે, તો આમાંથી કઈ કઈ વેલ્યુ આવી શકે છે 25 માં, 2 માં 8.5, થર્ડ વેલ્યુ Q ની છે। જો અહીંયા જો અહીંયા Q લખેલું છે થર્ડ વેલ્યુમાં, એટલે થર્ડ વેલ્યુ 8.5 88, એટલે કે આવી ત્રણ વેલ્યુ આપેલી છે। પણ 8.588 એવું કાંઈ ન લેવું હોય અને ઇઝી કેલ્ક્યુલેશન બનાવવું હોય તો આ એક છૂટ છે, કાયમ માટે યાદ રાખજો, ક્યુ ઇઝ ઇક્વલ ટુ 10 તમે લઈ શકો છો, કારણ કે આ ડેઝિગ્નેશનમાં સામેલ થઈ શકે છે। તો ઇઝી કેલ્ક્યુલેશન કરવા માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ 10 લઈ લીધું, તો આની અંદર એમને સબ્જેક્ટ બનાવું તો અહીંયાથી જશે 2A અપોન ક્યુ પ્લસ ZZ 2 ઇન્ટુ A, એટલે કેટલું છે સેન્ટર ડિસ્ટન્સ 120 mm, ક્યુ કેટલો લીધો 10 અને આ લીધું 50, એટલે કેટલું મળશે મને 260 ઉપર મળશે છેદમાં, સોરી 240 ઉપર મળશે છેદમાં 60 મળશે, એટલે 4 જવાબ આવશે। અને મોડ્યુલનો આન્સર કેટલો આવ્યો, 4 mm આવ્યો, અને એ આપણો ફર્સ્ટ આન્સર છે એટલે એની ફરતે હું બોક્સ કરી દઉં। આ રીતે તમારે મોડ્યુલ છે એ ફાઇન્ડ કરવાનું છે, રેડી? આટલી પ્રોસેસ કરતા જો તમને એક્ઝેક્ટ આવડતી હોય ને તો 3 મિનિટમાંથી જશે, મારે ખાલી સમજાવતા થોડીક વાર લાગશે, કારણ કે તમારે હજી ફર્સ્ટ ટાઈમ સોલ્વ કરો છો। હવે આપણે જઈએ બીમ સ્ટ્રેન્થમાં, બીમ સ્ટ્રેન્થ ઉપરથી મારે ફાઇન્ડ કરવાનું છે વિયર સ્ટ્રેન્થ વાળું, કારણ કે વિયર સ્ટ્રેન્થ માટે મારે ડિઝાઇન સેફ્ટી ચેક કરવાની છે। તો હવે તમારે બીમ સ્ટ્રેન્થ ફાઇન્ડ કરવી હોય તો શું કરશો, તો બીમ સ્ટ્રેન્થનું ઇક્વેશન આવે FBG અથવા ખાલી FB લગાડો તો ચાલે, સિગ્મા BG ઇન્ટુ M ઇન્ટુ B ઇન્ટુ સ્મોલ વાય આપેલો છે એટલે સ્મોલ વાય લઈએ, અને અહીંયા આવશે પાય। જો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો કેપિટલ વાય લખી શકો, રેડી? તો આપણે આની જગ્યાએ કેપિટલ વાય કહી દઈશું અને કેપિટલ વાય જ ફાઇન કરી લઈએ પહેલાં, કારણ કે ઈ નથી આપેલ, તો કેપિટલ વાય એટલે શું થાય, પાય ઇન્ટુ સ્મોલ વાય। હવે સ્મોલ વાયનું ઇક્વેશન તમને આપેલું છે 0.154 માઇનસ 0.912 અપોન ZZ। હવે આમાં ખાલી ZZ ની વેલ્યુ મૂકવાની છે અહીંયા છેદમાં 50, આખું સોલ્વ કરશો એટલે મળશે 0.4265, આ કેપિટલ વાય, રેડી? બીજી વેલ્યુ જોવે છે એ છે કોસ લેમડા। હવે કોસ લેમડા ક્યારે મળે, લેમડા જોવે તો, એટલે અહીંયા ઇક્વેશનમાં 9 શું આવે છે, કોસ લેમડા આવશે, જે મેં પ્રીવિયસ વિડીયોમાં કીધું હતું એ કે સ્પર ગિયર છે, હેલિકલ ગિયર છે, એમાં આટલું કોમન આવે છે, પણ વોમ એન્ડ વોમ ગિયરમાં નવું શું આવશે, અહીંયા કોસ લેમડા આવશે। એટલે લેમડા પહેલાં ફાઇન્ડ કરવા માટે ટેમ લેમડા છે એ નોમેન્ક્લેચરમાં મેં કરાવ્યું છે ઇક્વેશન, એના ઉપરથી ફાઇન્ડ કરવું પડે ZW/Q। ZW કેટલું છે, 2 અને ક્યુ 10, એટલે લેમડા ઇઝ ઇક્વલ ટુ થશે 10 ઇન્વર્સ 0.2, અને 10 ઇન્વર્સ 0.2 કરશો એટલે મળશે 11.31 ડિગ્રી, રેડી? આટલી વેલ્યુ તમારે ગોતવાની હતી। હવે આપણે જોઈએ FB ફાઇન્ડ કરવામાં આગળ વધીએ, FB ફાઇન્ડ કરવા માટે B ફાઇન્ડ કરવું પડશે, અને B માટે મેં તમને બે ઇક્વેશન કીધેલા છે, બે ઇક્વેશનમાંથી નોમેન્ક્લેચરમાં જાજો, મારા વિડીયો લેક્ચરની અંદર મેં બીના બે ઇક્વેશન કીધેલા છે, એમાંથી કયું ઇક્વેશન યુઝ કરવાનું તો એ ડિપેન્ડ કરશે કે બેમાંથી કયું ઓછું આવે, તો બેમાંથી કયું ઓછું આવશે એ ડાયરેક્ટલી આપણે લઈ લઈએ કે 0.73 DW ઇક્વેશનમાં યુઝ થશે। હવે અહીંયા DW જ નથી આપેલું, એટલે પહેલાં શું ફાઇન્ડ કરવું પડશે, તમારે DW ફાઇન્ડ કરવું પડશે, એટલે DW એટલે શું થાય પાછું, તો DW એટલે થાય M ઇન્ટુ Q, એટલે કે મોડ્યુલ ઇન્ટુ પોર્શન, ડાયામેટ્રલ પોર્શન, મોડ્યુલ આપણને કેટલું મળ્યું, 4 ઇન્ટુ 10, એટલે તમને DW પીચ સર્કલ ડાયામીટર ઓફ વોર્મ 40 mm મળી ગયું। એ વેલ્યુ હવે Bમાં મૂકો, 0.73 ઇન્ટુ 40, બંનેનું મલ્ટિપ્લિકેશન કરો એટલે મળશે 29.2, એપ્રોક્સિમેટલી થશે 30 mm, એટલે વિડ્થ જે છે, ફેસ વિડ્થ
જે આપણને ફાઇન કરવાની કીધી હતી એ તમને મળી ગયું 30 mm. રેડી, હવે સિગ્મા બીજી છે એ તમારે ફાઇન કરવાનું છે. તો હવે બધી વેલ્યુ છે, ઓકે, તો એફ બીજી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બીજી, ઓકે, આપેલું જ છે. એમ મોડ્યુલ મળી ગયું છે, બી મળી ગયું છે, વાય ઇન્ટુ પાય એટલે કેપિટલ વાય ફાઇન કરી લીધું, લેમડા ફાઇન કરી લીધું. એટલે હવે હું તમને એફ બીજીના ઇક્વેશનમાં ડાયરેક્ટ વેલ્યુ એપ્લાય કરતા શીખવાડું. એફ બીજી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બીજી, સિગ્મા બીજી કેટલું આપેલું છે? 70. રેડી, પછી ઇન્ટુ એમ, એમ એટલે 4, ઇન્ટુ બી, બી 30 mm, ઇન્ટુ કેપિટલ વાય એટલે કેટલું આવતું હતું? 0.4265, ઇન્ટુ કોસ લેમડા એટલે કોસ ઇન્ટુ લેમડા તો 11.31 ડિગ્રી. આ બધાની વેલ્યુ મૂકો એટલે તમને એફ ડબલ્યુ સોરી એફ બી મળી જશે તમને 3582.6 ન્યૂટન. આ તમારું બીમ સ્ટ્રેન્થ. રેડી, આ પ્રકારે તમારે બીમ સ્ટ્રેન્થ ફાઇન કરવાની છે. એમાં તમને જે માગ્યું હતું એ પણ આવી ગયું રસ્તામાં, મોડ્યુલ અને ફેસ વિડ્થ. હવે તમને ચેક કરવાનું કીધું છે વિયરની સાપેક્ષમાં, ડિઝાઇન શેપ છે કે અનશેપ. એટલે હવે તમારે વિયર સ્ટ્રેન્થ ફાઇન કરવાની છે. વિયર સ્ટ્રેન્થનું ઇક્વેશન લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર લખાયું હતું, એ એફ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડીજી ઇન્ટુ બી ઇન્ટુ કે, વિયર ફેક્ટર કે. એટલે ત્યાં ડીજી શું છે? પીચ સર્કલ ડાયામીટર ઓફ ગિયર, જે નથી આપેલું એટલે પહેલાં તમારે ડીજી ફાઇન કરવાનું છે. ડીજી એટલે શું થાય? એમ ઇન્ટુ ઝેડજી, એમ એટલે 4, ઝેડજી એટલે 50, એટલે ડીજી મળી જશે 200 mm ડાયરેક્ટ. બહુ જ સિમ્પલ છે એક્ઝામ્પલ. હવે એફ ડબલ્યુમાં એની વેલ્યુ મૂકો એટલે કે 200 ઇન્ટુ બી 30 mm, અને વિયર ફેક્ટર તમને રકમમાં આપેલો છે જે હું જોઈને લખી નાખું 0.7. એટલે આ ત્રણેયનું મલ્ટિપ્લિકેશન કરો એટલે એફ ડબલ્યુ મળી જશે 4200 ન્યૂટન. રેડી, હવે ઇફેક્ટિવ લોડ જે છે એ ફાઇન કરવો પડશે, કારણ કે ડિઝાઇન સેફ છે કે અનસેફ એના માટે ઇફેક્ટિવ લોડ જોશે. કારણ કે વિયર લોડને હવે ઇફેક્ટિવ લોડનો રેશિયો લેવાનો એટલે કે કમ્પેર કરવાનું આવશે. એટલે સૌથી પહેલાં આપણે ઇફેક્ટિવ લોડ ફાઇન કરીએ, અને ઇફેક્ટિવ લોડ ફાઇન કરવા પહેલાં તો ફાઇ વી ફાઇન કરવું પડશે, જે મેં પ્રિવિયસ વિડીયો લેક્ચરમાં કરાવેલું છે, જેનું ઇક્વેશન હતું 10 ઇન્વર્સ ઇન્ટુ બ્રેકેટ મ્યુ અપોન કોસ ફાઇ એન, જેમાં ફાઇ એન છે એ પ્રેશર એંગલ છે જે આપેલો છે, મ્યુ નથી આપણી પાસે. તો મ્યુ માટે શું કરવાનું? તો મ્યુ માટે તમારે કરવાનું છે મશીન ડિઝાઇન ડેટા બુકનો યુઝ. તો મશીન ડિઝાઇન ડેટા બુકની અંદર તમને ફરી પાછો લઈ જાઓ. મશીન ડિઝાઇન ડેટા બુકની અંદર આ બાજુ ટેબલ 23.13 આપેલું છે, જેમાં ઉપર લખેલું છે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શન ઇન વોર્મ ગિયર્સ. રેડી, વોર્મ ગિયર્સ માટે કોએફિશિયન્ટ ઓફ ફ્રિક્શનની વેલ્યુ આમાંથી લ્યો. હવે એ કોના ઉપરથી નક્કી થશે? વીએસ એટલે કે રબિંગ વેલોસિટી છે એની વેલ્યુ ઉપરથી ખબર પડશે. તો રબિંગ વેલોસિટી છે એ ફાઇન કરવી પડશે, રબિંગ સ્પીડ. તો રબિંગ વેલોસિટી વીએસ જે છે એ અહીંયા ઇક્વેશન આપેલું છે ટેબલ 23.11 માં, પાય ડી વન એન વન અપોન 60,000 કોસ ગામા. કોસ ગામા એટલે ટૂંકમાં કોસ લેમડા, જે આપણું ગામા અહીંયા કીધેલું છે, અને ડી વન એન વન એટલે વોર્મનો ડાયામીટર અને વોર્મની સ્પીડ, જે આપણે ડબલ્યુ કીધેલું છે ખાલી. રેડી, તો આ ઇક્વેશનનો હવે હું યુઝ કરીને પહેલા રબિંગ વેલોસિટી ફાઇન કરીશ, સાઈડમાં પ્રોસેસ કરી દઉં, અને એના ઉપરથી હું સિલેક્ટ કરીશ મ્યુની વેલ્યુ. તો અહીંયા રબિંગ વેલોસિટી વીએસ ફાઇન કરીશ, જેની ઇક્વેશન છે પાય ડબલ્યુ એન ડબલ્યુ અપોન 60 તો આવે જ તે આરપીએમમાં હોય, અને 1000 એટલા માટે કરવામાં આવ્યું કે આ mmમાં છે, જ્યારે વેલોસિટી છે એ મીટર પર સેકન્ડમાં મેળવવી છે, અને ઇન્ટુ કોસ લેમડા. રેડી, આટલી વેલ્યુ મૂકો એટલે કે પાય ઇન્ટુ ડી ડબલ્યુ આવતું હતું 40, ઇન્ટુ એન ડબલ્યુ એટલે સ્પીડ ઓફ હોમ જે આપેલું છે 1600 અપોન 60,000 કરી દઉં સીધું, અને ઇન્ટુ કોસ 11.31, કારણ કે લેમડા આપણે પહેલાં જ મેળવ્યો. તો આની વેલ્યુ આવે છે 3.41 મીટર પર સેકન્ડ. હવે મેં તમને હમણાં જે રબિંગ વેલોસિટી અને એના ઉપરથી જે મ્યુની વેલ્યુ લેવાની છે એ ટેબલ બતાવ્યું, એ ટેબલ આવું કંઈક છે અહીંયા 23.13 માં. એમાં જો
કેટલું આવે 3.41, તો 3 અને 4 છે તો એ બેની વચ્ચે છે, તો 3 ની નજીક છે એટલે 3.41 3 વેલોસિટી લઈ લઈ, એની આમે મ્યુની વેલ્યુ છે 0.028 થી લઈને 0.035 વચ્ચે, તો 0.028 થી લઈને 0.035 વચ્ચે છે એટલે બંનેની વચ્ચે કંઈક એપ્રોક્સિમેટલી વેલ્યુ લઈ લઈએ, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.03 લઈ લઈએ, 31-32 એવું કંઈ લેવા કરતાં 0.03 ડાયરેક્ટ રેડી, એટલે મ્યુની વેલ્યુ લઈ લીધી 0.03. હવે એ અહીંયા 5V ના ઇક્વેશનમાં હું મૂકી દઉં, તો 10 ઇન્વર્સ મ્યુ એટલે 0.03 અપોન કોસ પ્રેશર એંગલ જે છે નોર્મલ પ્રેશર એંગલ એ આપેલો હતો 20, આનો આન્સર મેળવો ઇન્ટુ જે આવે છે 10 ઇન્વર્સ કરો એટલે 5E મળશે 1.2828 ડિગ્રી રેડી, એટલે મને 5E નો આન્સર મળી ગયો. આના ઉપરથી હવે મારે ફાઇન્ડ કરવાનું છે એફિશિયન્સી, એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ થશે 10λ અપોન 10 5V પ્લસ λ, આની અંદર કેલ્ક્યુલેશન આગળ વધારો એટલે 10 11.31 ડિગ્રી અપોન 10 1.828 5V પ્લસ λ એટલે 11.31, આ બંનેનો સરવાળો કરો, એ જે 10 આન્સર આવે એ નીચે મૂકો અને ઉપર આ આન્સર મૂકો એટલે તમને એફિશિયન્સીનો આન્સર મળી જશે 0.8568, એટલે કે એવું કહી શકાય કે 85.68% એફિશિયન્સી છે. આ શું કામ ફાઇન કરી એફિશિયન્સી, કારણ કે આપણે ઇફેક્ટિવ લોડ ફાઇન કરવો છે અને ઇફેક્ટિવ લોડમાં આવે FT જેને કહીએ ટેન્જેન્શિયલ લોડ, અને ટેન્જેન્શિયલ લોડ માટે જોશે આઉટપુટ પાવર, અને આઉટપુટ પાવર માટે એફિશિયન્સી જોશે. એટલે હવે આપણે એફિશિયન્સીના ઇક્વેશન ઉપરથી આઉટપુટ પાવર ફાઇન કરી લઈએ, એટલે કે PO ઇઝ ઇક્વલ ટુ એફિશિયન્સી ઇન્ટુ PR. એફિશિયન્સી કેટલી મળી મને 85.68 રેડી, ઇન્ટુ આને પોઈન્ટમાં લેવાનું કારણ કે અહીંયા એફિશિયન્સી પર્સન્ટેજમાં લીધી હતી, એટલે ઇન્ટુ આપણને ઇનપુટ પાવર આપેલો છે 2000, તો આઉટપુટ પાવર તમને એના ઉપરથી મળી જશે 1713.6 વોટ. રેડી, આઉટપુટ પાવર મેં ફાઇન કર્યો. હવે આઉટપુટ પાવર ફાઇન થઈ જાય એટલે એના ઉપરથી મારે ફાઇન કરવાનું છે ટેન્જેન્શિયલ લોડ, પણ ટેન્જેન્શિયલ લોડ એટલે થાય પાવર આઉટપુટ અપોન વેલોસિટી VG, તો VG પહેલાં ફાઇન કરી લઈએ, πDgNg/60, અને મીટર પર સેકન્ડમાં મેળવશું એટલે 1000. આની અંદર શું નથી આપેલું, ડીજી એટલે પીચ સર્કલ ડાયામીટર ઓફ ગિયર જે હમણાં જ મેળવેલું છે, પણ NG નથી આપેલું, તો ગિયર રેશિયો ઇઝ ઇક્વલ ટુ શું થઈ શકે NW/NG થઈ શકે. NW તો આપેલું છે 1600 અને NG તમારે ફાઇન કરવાનું છે, જી 25 આપેલો છે એટલે કે 1600/25 એટલે એ થશે 64 RPM, એટલે NG તમને મળી ગયું. આ વેલ્યુ આમાં મૂકો, પાય ઇન્ટુ DG તમને મળેલો હતો 200 × 64/60000, એટલે વેલોસિટી તમને VG મળશે 0.67 મીટર પર સેકન્ડ. લેન્ધી પ્રોસેસ એટલે લાગશે કે તમે થોડુંક સમજાવતો જાઓ એટલે વધારે લાગે, તમે પોતે કેલ્ક્યુલેટ કરો તો આટલું 10 મિનિટમાં થઈ જવું જોઈએ. રેડી, હવે આપણને VG મળી ગયું એટલે હવે આપણે ટેન્જેન્શિયલ લોડ FT ફાઇન કરી શકીએ PO/VG સીધું. PO એટલે 1713.6 × 0.67, આ જે આન્સર આવે એ આવે છે 2556.82 ન્યૂટન ટેન્જેન્શિયલ લોડ. રેડી, હવે હજી આપણે ફાઇન કરવાનું છે ઇફેક્ટિવ લોડ. ઇફેક્ટિવ લોડ માટે આવશે કામમાં KV. KV એટલે 6/6+V, અહીંયા VG લેવાનું ટૂંકમાં, 6/6+0.67. રેડી, એટલે KV તમને મળશે 0.8995, આટલી વેલ્યુ છે એ તમારે લેવાની હતી. હવે આપણે F ઇફેક્ટિવ ફાઇન કરીએ. F ઇફેક્ટિવ નું ઇક્વેશન K × KM × FT/KV, આમાં K એટલે સર્વિસ ફેક્ટર, KM એટલે લોડ ફેક્ટર, જે સર્વિસ ફેક્ટર નથી આપેલો 1 લઈ શકો, 1.25 લેજો મેક્સિમમ ટાઈમ, નો આપ્યો એટલે 1.25 લઈ લેવાનો, KM નો આપ્યો એટલે 1 લઈ લેવાનો.
एफ टी छे ई केटलू मने मळ्यु 2556.82 અને છેદમાં કેવી કેવી કેટલું મળ્યું 0.8995. આ બધાનું આન્સર લાવશો એટલે એફ ઇફેક્ટિવ મળશે 3552.91 ન્યૂટન. હવે અમારે ડિઝાઇન વિયરની અગેન્સ્ટમાં શેપ કરવાની છે, ભૂલતા નહીં. ડિઝાઇન ઓફ ગિયર અગેન્સ્ટ વિયર લોડ અથવા વિયર, તમને રકમમાં જ કહી દીધું છે, વિયરની અગેન્સ્ટમાં ચેક કરો, નહીંતર ન કીધું હોત તો કોની અગેન્સ્ટમાં ચેક કરત? તો બે માંથી એકમાં થાય, કાં તો બેન્ડિંગ ફેલર અગેન્સ્ટમાં ચેક કરવાનું, કાં વિયરની અગેન્સ્ટમાં ચેક કરવાનું. બંનેમાં કરી શકો, પણ અહીંયા સ્પેશિયલ કહી જ દીધું છે. અને એ કઈ રીતે થશે? તો કે ફેક્ટર ઓફ સેફ્ટી ફાઇન્ડ કરવાની. ફેક્ટર ઓફ સેફ્ટી એટલે એફ ડબલ્યુ, કારણ કે વિયરમાં ફાઇન્ડ કરવાનું કીધું, અને છેદમાં ઇફેક્ટિવ લોડ. જો ન કીધું હોય તો એફ ડબલ્યુ અને એફ બી, જે બે વસ્તુ ફાઇન કરીને બેમાંથી જે નાનું હોય અહીંયા લેવાનું. એફ ડબલ્યુ કેટલું આવતું હતું? 4200, અને છેદમાં 3552.91, એટલે એનો આન્સર આવે છે 1.18. અને એ જે ફેક્ટર ઓફ સેફ્ટી છે એ ગ્રેટર દેન 1 આવી જોઈએ. અને આ આન્સર છે એ ગ્રેટર દેન 1 આવે છે, એટલે એવું કહી શકાય કે ડિઝાઇન ઇઝ સેફ. આટલી વસ્તુ કરવાની છે, રેડી. હવે રકમ તમે ફરીવાર વાંચશો એટલે લાસ્ટ સ્ટેપ ફાઇન્ડ કરવાનું બાકી જે છે એ કરી લઈએ, જે છે લેન્થ ઓફ ફોર્મ, જે આખા કેલ્ક્યુલેશનમાં ક્યાંય કામમાં ન આવે એટલે એને અલગથી કરવું પડે. એલ ડબલ્યુ જેનું ઇક્વેશન છે પાઈ ઇન્ટુ એમ ઇન્ટુ બ્રેકેટ 4.5 પ્લસ ઝેડ ઝી અપોન 50. આ 50 છે, રેડી. આ ઇક્વેશનમાં જે પણ વેલ્યુ ઘટતી હોય જુઓ તો મોડ્યુલ અને ઝેડ ઝી બે જ જોઈએ છે, જે આપણી પાસે છે. પાઈ ઇન્ટુ મોડ્યુલ એટલે 4, બ્રેકેટમાં 4.5 પ્લસ ઝેડ ઝી એટલે કેટલું હતું? 200, સોરી નંબર ઓફ ટીથ છે ને ઝેડ ઝી, તો એટલે એટલે એ 50 આપેલું છે, એટલે એ જોઈ લઈએ. 50 છેદમાં 50 આ વેલ્યુ છે, એ મલ્ટીપ્લિકેશન કરો કેલ્સીની અંદર એટલે તમને આન્સર મળશે 69.11. એપ્રોક્સી કેવું હોય તો 70 mm, એટલે કે જે વોર્મ જે છે સિલિન્ડ્રિકલ કમ્પોનન્ટ એની લેન્થ તમારે રાખવાની છે 70 mm. તો આ છે આપણો લાસ્ટ આન્સર, રેડી. હવે આટલી પ્રોસેસ કર્યા પછી તમારો એક્ઝામ્પલ પૂરો. આ 7 માર્કમાં પૂછાઈ ગયેલો એક્ઝામ્પલ છે, અને તમે જો ઉતાવળ રાખશો, મીન્સ એવી બધી નહીં પણ પ્રેક્ટિસ હશે અને તમને ખબર હશે કે પરફેક્ટ કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે, તો વિધિન અ 15 મિનિટ કમ્પ્લીટ થઈ જશે. અને 7 માર્ક્સમાં 15 મિનિટ છે એ ઇનફ છે, અને 15 મિનિટ છે એ કહી શકાય કે વેઇટેજ પ્રમાણે છે એ બરાબર ગણાય, એટલે 15 થી 17 મિનિટમાં એક્ઝામ્પલ પૂરો થઈ જશે, રેડી. આઈ હોપ તમને વિડીયો છે એ સમજાણો હોય છે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જીટીયુ સ્ટડીઝ ચેનલ. And for more material, you can visit our website gtustudies.com. Video જોવા બદલ thank you.